વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું યુથ અંદર અને આજે તમે જોઈ રહ્યા છો ચેપ્ટર ગરીબી ખાસ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે વિડીયોની શ્રેણી શરૂ કરી છે જેની અંદર આપણે કોઈ પર્ટિક્યુલર ચેપ્ટરની અંદર જે મહત્વના ટોપિક્સ હોય છે જે આપણે એ ચેપ્ટર સમજવા માટે જાણવા માટે પરીક્ષાની તૈયારી માટે ખૂબ અગત્યના હોય છે તો એવા એવા ચેપ્ટર ખાસ આપણે લઈએ છીએ અને આજના લેકચરની અંદર આપણે જોવાનો પ્રયત્ન કરવાના છીએ અર્થશાસ્ત્રની અંદર જે જે ગરીબી નામની સમસ્યાનો અભ્યાસ વારંવાર કરવામાં આવે છે દેશના વિકાસને બહુ બધી અવરોધક સમસ્યા છે તો એનો અર્થ શું થાય અને અર્થ જાણવા માટે કયા કયા કોન્સેપ્ટ અત્યાર સુધીમાં અમલમાં આવ્યા છે અને એમાંનો કયો કોન્સેપ્ટ છે અત્યારે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ આગળ તમને ખ્યાલ આવશે ઓકે તો ખાસ વિડિયોને છેક છેલ્લે સુધી જોજો એટલે તમને ખ્યાલ આવશે કે આપણો જે આજનો ટોપિક છે કેટલો મહત્ત્વનો છે અને એમાંથી આપણે શું આજના દિવસે શીખવા જેવું છે ઓકે અને ખાસ આ શપથ આપણે લઈને કામ શરૂ કરીએ કે જેટલી મહેનત અમે તમને કરાવીએ છીએ એટલી તમે સાથે સાથે કરતા રહ્યો બારમામાં જે તમે ટાર્ગેટ નક્કી કર્યો છે તેને તમે પૂરો કરો બરાબર અને પૂરેપૂરી રિસ્પેક્ટથી કામ કરો આપો જેટલું આપશો એટલું તમને બદલામાં મળશે ઓકે તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને ખાસ આપણે જાણકારી મેળવવાની છે હવે આજનો જે ટોપિક આપણે અત્યારે લઈ રહ્યા છીએ હકીકતમાં તો એક્ઝામમાં એવી રીતે પૂછાય છે કે ગરીબીનો અર્થ આપી તેના અર્થઘટનો સમજાવો મતલબ ગરીબી કોને કહેવાય અને ગરીબી કોને કહેવાય એવું જાણવા માટે ઘણા બધા લોકોએ પોતપોતાના મત રજૂ કર્યા છે ઓકે એટલે એ દ્રષ્ટિએ આપણે ગરીબીને માપવાનો પ્રયત્ન કરવાના છે પણ પહેલાં ખાસ સમજી લ્યો કે માનવ વિકાસ અહેવાલ જે આપણે બીજા ચેપ્ટરમાં ખાસ ભણી ગયા એચડીઆઈ પણ જેને કહેવાતો હતો તો એ માનવ વિકાસ અહેવાલ હતો એચડીઆર હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ એ ઓગણીસો સત્તાણુંમાં માં રજૂ થયેલો એની મુજબ એવું કહેવામાં આવેલું કે આર્થિક વિકાસ શું છે સાધન છે બરાબર દેશ પાસે સાધન કે આર્થિક વિકાસ અને એ સાધનનો ઉપયોગ કરીને આપણે કયો ધ્યેય પૂરો કરવાનો છે તો કે માનવીના વિકાસ કરવાનો પ્રોબ્લેમ એ થયો છે કે આપણા દેશનો વિકાસ તો હળવે થઈ રહ્યો છે પણ માનવીનો વિકાસ હજી સુધી એટલો બધો થયો નથી અને કારણ જોઈ લો એવું નથી કે સરકારે પ્રયત્નો નથી કર્યા પાંચમી પંચ વર્ષ યોજના સ્પેશિયલ આખી એટલા માટે જ રચવામાં આવી હતી અને અમલમાં મૂકવામાં આવી હતી જેથી ગરીબી દૂર કરી શકાય ગરીબી હટાવો ઇન્દિરા ગાંધી એ વખતે આ ઓગણીસોતેર થી ઓગણ એમાં ગરીબી હટાવો એમ કરીને સૂત્ર આપ્યું હતું અને માત્ર ગરીબીને જ દૂર કરવા માટે કાર્યક્રમો યોજનાઓ બધું અમલમાં મૂકવાનું હતું પાંચ વર્ષ માટે અને એના પછીની ઘણી બધી પંચ વર્ષ યોજનામાં સરકારે ગરીબી નાબૂદી માટે પ્રયત્નો કરી છે કર્યા છે પણ છતાં ગરીબીમાં કંઈ ખાસ ફેર પડ્યો નથી ગરીબોની સ્થિતિમાં કંઈ ફેર પડ્યો નથી એટલા માટે આજની તારીખે પણ એકવીસ પોઈન્ટ એ બધું સમજવું હોય જાણવું હોય શીખવું હોય તો ગરીબી કોને કહેવાય એની આપણને ખબર હોવી જોઈએ અને એ આપણે જાણવાનો આજના લેક્ચરની અંદર પ્રયત્ન કરવાના છીએ જો ગરીબી કોને કહેવાય એના માટે કહેવામાં આવ્યું છે કે સમાજનો કોઈ એક મોટો વર્ગ એટલે ઘણા બધા લોકો બરાબર પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પાયાની લઘુત્તમ જરૂરિયાત કોને કહેવાય તો કે આપણે બધા જાણીએ છીએ હિન્દીમાં એવું કહેવાય છે રોટી કપડા અને મકાન આવું કહે છે ને બધા રોટી કપડા મકાન એટલે શું રોટી એટલે ખોરાક કપડા એટલે વસ્ત્રો અને મકાન બરાબર રહેઠાણ આ ત્રણેય જરૂરિયાતો અને ત્રણ મને આરોગ્ય છે ને શિક્ષણ છે ને ઘણી બધી એવી બાબતો છે જે આપણે આપણું જીવન ટકાવવા માટે અનિવાર્ય છે તો સમાજના મોટા ભાગના લોકો આપણું જીવન ટકાવવા માટે જે અનિવાર્ય જરૂરિયાતો છે એ પણ ન મેળવી શકતા હોય તો એવી સ્થિતિને શું કહેવાય ગરીબી હું એમ કહું કે દિવસ દરમિયાન છે બરાબર આટલી રોટલી તો જમવા માટે મળવી જ જોઈએ આટલા એક જોડી વસ્ત્ર તો પહેરવા માટે મળવું જ જોઈએ હવે કોઈ વ્યક્તિની આવક એટલી બધી નીચી હોય કે આ ઓછામાં ઓછું ન મેળવી શકતી હોય તો એને શું કહેવાય ગરીબી કહેવાય અને સમાજનો મોટા ભાગનો વર્ગ જો આવી રીતે નીચા જીવન ધોરણમાં વિતાવતો હોય તો સમાજમાં વ્યાપક ગરીબી મોટા પાયે ગરીબી છે એમ કહી શકાય આ પણ એક ગંભીર સમસ્યા છે દેશના અર્થતંત્ર માટે અને ગરીબીનો પ્રોબ્લેમ શું છે ગરીબીના અર્થનો અર્થ એ સાપેક્ષ ખ્યાલ છે કોના સંદર્ભમાં રજૂ થાય છે તો કે સમય સ્થળ અને સમાજ સમય બદલાય સ્થળ બદલાય કે સમાજ બદલાય ગરીબીનો કોન્સેપ્ટ શું થાય છે સતત અને સતત ચેન્જ થતો રહે છે આ મોટા મોટો એનો પ્રોબ્લેમ છે બરાબર એટલે ગરીબી સાપેક્ષ ખ્યાલ છે એનો અર્થ છે સમય બદલાય સ્થળ બદલાય સમજ બદલાય એટલે મેં કીધું એમ સતત અને સતત બદલાય કરે છે અને એટલા માટે પર્ટિક્યુલર ગરીબી જાણવા માટે જે તે દેશની પરિસ્થિતિનો પહેલાં અભ્યાસ કરવો જોઈએ અભ્યાસ કર્યા પછી લોકો કઈ સમસ્યાથી ગરીબીમાં પીડાઈ રહ્યા છે એ જાણવું જોઈએ પછી ગરીબીનો અર્થ તમે એક્ઝેક્ટલી શ્યોરલી કહી શકો અને એને ધ્યાનમાં રાખીએ તો ગરીબીનો અર્થને બે વિભાગમાં વહેંચાય છે એક તો પરંપરાગત અર્થ અને બીજો આધુનિક અર્થ પરંપરાગત અર્થને આવક ગરીબી પણ કહેવાય છે અને આધુનિક અર્થને બિન આવક ગરીબી પણ કહેવાય છે એમાંથી જે પહેલો અર્થ છે પરંપરાગત જૂનો પુરાણો જૂના અર્થશાસ્ત્રી આપેલો આવક ગરીબી વાળો એ આજના લેક્ચરમાં આપણે જોવાનો પ્રયત્ન ખાસ તો કરવાના છે ઓકે તો જોઈ લઈએ કે ગરીબીનો પરંપરાગત અર્થ અથવા તો આવક ગરીબી કોને કહેવાય ઓકે હવે આવક ગરીબી આ નામ ઉપરથી આપણને ખબર પડી જાય કે ગરીબી માપવા માટે કયા કોન્સેપ્ટને ધ્યાનમાં લેવાનો હશે આવકને કે ભાઈ તમારે જીવન ટકાવવું છે અને જીવન ટકાવવા માટે ઓછામાં ઓછી આટલી આવક તો હોવી જોઈએ શું લેવા આવકનું શું કરશો ખર્ચ કરવો પડે ને આવક વાપરવી પડે બધી વસ્તુ સેવા ખરીદવા માટે સિમ્પલ ગણતરી છે કે તમારે જીવન છે એના માટે ઓછામાં ઓછી પડશે અને એ એ ખરીદવા માટે તમારી પાસે આટલી આવક હોવી જોઈએ ન મેળવી શકો તો ગરીબ કહેવા એટલે અહીંયા ગરીબી માપવા માટે આવક નામના પરિબળને મુખ્ય અહીંયા ધ્યાનમાં લેવાય છે એવું કહેવાય છે કે આવક નથી તો તેમ ગરીબ એટલે એ જોઈએ કઈ રીતે ગરીબી આવકના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને મપાય છે તો પહેલાથી આપણે જાણી લઈએ કે આખો જે કોન્સેપ્ટ 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 અત્યારે આપણે ભણી રહ્યા છે 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 બહુ જૂનો સંકુચિત ઘણી બધી મર્યાદા વાળો છે કારણ કે પહેલા કોઈને ખ્યાલ નહોતો ગરીબી કઈ રીતે માપી એટલે સીધું શું દેખાણું આવક એટલે આવકને ધ્યાનમાં રાખીને લોકોએ ગરીબી માપવાનું શરૂ કર્યું હવે ગરીબી માપવાનું શરૂ કર્યું એટલે જો શું અભિગમ પ્રમાણે ગરીબીની વ્યાખ્યા આપવામાં આવી તો એની અંદર કહેવામાં આવ્યું કે ગરીબીનો આવક અભિગમ જે છે એના મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની કેવી સપાટી લઘુત્તમ સપાટી શું કહેવાય કહેવાય ગરીબી રેખા બે વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની કે તમારે તમારું જીવન ટકાવવું છે અને જીવન ટકાવવા માટે જરૂરી ચીજવસ્તુ સેવાઓ ખરીદવી જ પડશે અને એ ખરીદવા માટે તમારી પાસે જે આવક અથવા તો તમે જે ખર્ચ કરો છો એ ખર્ચની ઓછામાં ઓછી મર્યાદા નીચામાં નીચી લિમિટ એને શું કહેવાય ગરીબી રેખા દાખલી તરીકે હું એમ કહું કે દર મહિને છે વ્યક્તિ ઓછામાં ઓછા એક હજાર રૂપિયા છે કમાવા જોઈએ હું લેવા કમાવા જોઈએ તો કે એક હજાર રૂપિયાથી તમારું જીવન ટકાવી શકો એટલી વસ્તુ સેવા ખરીદી શકો કોઈ વ્યક્તિ આ એક હજાર રૂપિયા પણ ન કમાઈ શકતો હોય તો એ વ્યક્તિ શું કહેવાય ગરીબ જો તમે એક કરતા વધારે કમાતા હો તો તમે બિન ગરીબ કહેવાય એટલે જો અહીં લખ્યું છે કે આ એક લેવલ નક્કી થયું એના દ્વારા નક્કી થયેલા આવક કે ખર્ચની આજે લઘુત્તમ સપાટી આપણે નક્કી કરી એના કરતા પણ કોઈ વ્યક્તિ ઓછી આવક ધરાવતો હોય કે ઓછો ખર્ચ કરતો હોય એ વ્યક્તિને શું કહેવાય ગરીબ કહેવાય ઓકે ઓકે જે ઉદાહરણ તરીકે અહીં જોઈ લો એ દાખલા તરીકે આપણે નક્કી કર્યું કે તમારે તમારું જીવન ટકાવવા માટે મિનિમમ લઘુત્તમ ઓછામાં ઓછા એક હજાર રૂપિયા તો તમારી પાસે હોવા જ જોઈએ અથવા તો વાપરવા જ જોઈએ અ કોઈ વ્યક્તિ એના કરતાં પણ ઓછા વાપરે છે વાપરી શકે છે ઓછી આવકના કારણે તો એ વ્યક્તિ શું કહેવાય ગરીબ કહેવાય અને જેની પાસે એક હજાર રૂપિયા કરતાં વધુ રૂપિયા છે વાપરવા માટે કે આવક મેળવવા માટે

એ જો તમે ન મેળવી શકો તમારી પાસે ન હોય તો તમે ગરીબ છો એમ કહેવાય આ વસ્તુ આ કોન્સેપ્ટ આવક અભિગમ છે આપણને સમજાવવા માંગે છે ઓકે જો અહીં જોઈ લો ભારતની અંદર કઈ રીતે ગરીબી મપાય છે આ કોન્સેપ્ટ હેઠળ તો ભારતમાં છે કેલરીને ધ્યાનમાં લેવામાં આવે છે ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી કેલરીને ધ્યાનમાં લેવાય હવે આ સમજી લો કેલરી ક્યાંથી ખબર પડે તો તમે જેટલો ખોરાક લ્યો છો એ ખોરાકમાંથી તમને કેટલી કેલરી મળે છે એ અહીંયા ખાસ તો ધ્યાનમાં લેવાય છે ભારત સરકાર દૈનિક કેલરીનું માપ નક્કી કરે છે દાખલી તરીકે આઈસીએમઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ નામની એક સંસ્થા છે એણે સૌથી પહેલાં એવું કીધું હતું ગામ ગ્રામીણ ક્ષેત્ર માટે રોજ ચોવીસો કેલરી લોકોને મળવી જોઈએ ખોરાકમાંથી અને શહેરી ક્ષેત્ર હોય તો એને રોજ દૈનિક એકવીસો કેલરી પોતાના ખોરાકમાંથી મેળવી જોઈએ જો કોઈ વ્યક્તિ ચોવીસો કેલરી ન મેળવી શકે તો એ ગરીબ કહેવાય ખોરાકમાંથી કોઈ વ્યક્તિ શહેરમાં રહેતો હોય એકવીસો કેલરી ન મેળવી શકે એ પણ ગરીબ કહેવાય એટલે આ દ્રષ્ટિએ જોવા જાવ તો ભારત સરકાર છે એ ગરીબી માપવા માટે કેલરીનો ઉપયોગ કરે છે એને ધ્યાનમાં લે છે કે ભાઈ તમે આટલો ખોરાક ખાઓ છો તો એટલો ખોરાક ખાઓ છો તો બદલામાં તમને કેટલી કેલરી મળે છે અને એ કેલરીનું એક ન્યૂનતમ માપ નક્કી થાય એના કરતાં પણ જો તમે ઓછી કેલરી મેળવતા હો તો તમે ગરીબ કહેવાઓ એટલે આ રીતે છે ભારતની અંદર કેલરી નામના એક ધોરણને ધ્યાનમાં લેવાય છે બરાબર ને એટલે હવે ખાસ અહીંયા આપણે જોઈ લઈએ ધ્યાનમાં લઈએ કે ગરીબીનો જે આવકવાળો કોન્સેપ્ટ છે એની શું મર્યાદા છે આપણે જોઈ લીધું કે માત્ર ને માત્ર એક છે ને તો કે આવકને અથવા તો ખર્ચને એ સિવાય કોઈ પરિબળને અહીંયા ધ્યાનમાં લેવાનું નથી એટલે એ આપણે સમજીએ તો ખબર પડે કે ગરીબી રેખા છે માત્ર અપૂરતો ખોરાક કે ભૂખમરાની સ્થિતિ દર્શાવી ભાઈ તમારી પાસે જીવન ટકાવવા માટે ખોરાક નથી ખાઈ શકતા નથી કેલરી મેળવી શકતા નથી એટલે તમે ગરીબ કહેવાય હકીકતમાં આપણને બધાને ખ્યાલ છે કે માત્ર ગરીબી છે ખોરાકને આધારે માપી શકાય નહીં ઘણા બધા અન્ય પરિબળો છે જેને ધ્યાનમાં લેવા જોઈએ પણ આ આવક ગરીબી વાળા કોન્સેપ્ટમાં આવક સિવાયના ખોરાક સિવાયના કોઈ બીજા પરિબળને ધ્યાનમાં લેતું નથી હવે જોઈએ શું કહેવા માંગે છે ગરીબી ખાલી ભૂખમરાની સ્થિતિ નથી ભૂખારી રહ્યો તો જ ગરીબ કહેવાય એવું નથી તમારી પાસે જીવન ટકાવવા માટે અન્ય ઘણી બધી જરૂરિયાતો હોવી જોઈએ પણ છતાં અહીંયા માત્ર ભૂખ માટે ખોરાક નથી એના માટે આવક નથી એને જ ધ્યાનમાં લેવાનું છે જો અહીં કીધું છે કયા કયા પરિબળોને હકીકતમાં ધ્યાનમાં લેવા જોઈએ તો ખોરાકને તો ધ્યાનમાં લેવું જોઈએ એની સાથે સાથે કપડાની જરૂરિયાત રહેઠાણ ની જરૂરિયાત આરોગ્ય સ્વચ્છતાની લેવી જોઈએ અને પીવાના સ્વચ્છ પાણીને પણ ધ્યાનમાં લેવું જોઈએ આ બધાને ધ્યાનમાં લો તો તમને ખબર પડે કે સાચી ગરીબીની સ્થિતિ દેશમાં કેવી છે પણ આ બધું કરવાને બદલે માત્ર ને માત્ર કોને ધ્યાનમાં લેવાય છે ખોરાકને ધ્યાનમાં લેવાય છે આ પરિબળને ધ્યાનમાં લેવાતું નથી આ કોન્સેપ્ટની અંદર જે આ કોન્સેપ્ટની મોટા મોટી મર્યાદા બને છે કે ભાઈ કે ખાલી આવક ને કે ખાલી ખોરાકને શું લેવા ધ્યાનમાં લ્યો છો એ સિવાય આ બધી જરૂરિયાતો છે જે પણ તમારું જીવન ટકાવવા માટે અનિવાર્ય છે છતાં આ આવક ગરીબીના કોન્સેપ્ટમાં આ બધી બાબતોને ધ્યાનમાં લેવાની નથી એટલા માટે આ એની મર્યાદા બને છે અને એના કારણે જે બીજો કોન્સેપ્ટ ઉદ્ભવ્યો બિન આવક ગરીબીનો કે જેની અંદર આવક તો ધ્યાનમાં લેવાય એની સાથે સાથે ખોરાક શિક્ષણ આરોગ્ય સ્વાસ્થ્ય પીવાનું સ્વચ્છ પાણી સ્વચ્છતા આ બધાને પણ ધ્યાનમાં લેવાય છે પછી એ જે બિન આવક ગરીબીનો કોન્સેપ્ટ છે એ બહુ મોટા પાયે ઉપયોગમાં આવ્યો છે અને વર્તમાન સમયમાં પણ એ વપરાય છે પણ કહેવાનો મતલબ શરૂઆત આ કોન્સેપ્ટથી થઈ હતી આવક ગરીબીના કોન્સેપ્ટથી અને લોકોએ એને ધ્યાનમાં રાખીને પો પોતાના દેશમાં ગરીબી માપવાનું શરૂ કરેલું ઓકે તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને આ ખાસ સબસ્ક્રાઈબ કરજો યુથ વિદ્યાકુલ ચેનલને જે ચેનલમાં તમે આ વિડીયો જોઈ રહ્યા છો એમાં આ વિષય અને એની સાથે આના અન્ય ઘણા બધા કોમર્સના વિષયોના વિડીયો ખાસ અવેલેબલ છે લાઈનબદ્ધ તો એ પણ તમે છે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે એમાં પણ તમે ખાસ જોઈ શકશો તો ખાસ એ ધ્યાનમાં રાખીને આપણે અહીંયા સાઇન ઓફ કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર પાંચમા ચેપ્ટરના બીજા જે અગત્યના ટોપિક છે એ લેવાનો પ્રયત્ન આપણે કરશું ઓકે તો ત્યાં સુધી વિડીયો જોતા રહેજો વિડીયો તમને ગમ્યો હોય તમને કંઈ પણ નોલેજ મળ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મિત્રો સાથે આ વિડીયો શેર કરજો ઓકે ચાલો આવજો